बैठक पर अत्यारे हाल में केवा प्रकार नो माहौल छे वोटिंग सेंटर थी अमारा संवाददाता निर्मल दवे अमारी साथे लाइव जुड़े चुक्या छे। निर्मल, थराद नी वात करवामां आवे तो अहींया पण आ बन्ने मुख्यत्वे जे पक्ष छे बीजेपी कांग्रेस तेमना जे उम्मीदवार छे तेमना माटे आजनो आ दिवस महत्वनो बनी रहेशे। अत्यारे आप त्यां उपस्थित छो, केवा प्रकारनो माहौल? जगदीश, हूँ आम तो तमाम जगह ज्यां गुजरात नी छो छो विधानसभा नी पेटा चूंटणी योजवानी छे तमाम जगह पर मॉक पोल थई गया छे अने तेनी शुरुआत थई गई छे। गणतरी नी मिनिटो पछी मतदान नी प्रक्रिया पण शुरू थवानी छे। लोकशाही नो जे अधिकार छे ते भोगवा माटे मतदारो पण आवाना छे। परंतु थराद विधानसभा बैठक पर हूँ हाल छू अने त्यां जे नागला गाम छे, नागला गाम एटले के भाजपना जे मूर्तिया छे जीवराम पटेल तेनुं गाम छे अने त्यां तेओ जे मतदान करवाना छे ए विस्तारमां हूँ अहीं हाजर छू। थराद विधानसभा बैठक पर लगभग 2,09,000 जेटला मतदारो छे ते तमाम मतदारो पोतानो जे मतदाननो अधिकार छे ते आजे भोगवाना छे। कांटानी टक्कर चोक्कसथी आ बैठक पर मानवामां आवी रही छे केम के अत्यार सुधी जे परबत पटेलनी आ बैठक कहेवामां आवती हती, नहीं भाजप के नहीं कोंग्रेस परंतु परबत पटेलनी आ बैठक कहेवामां आवती हती अने तेना अनुगामी तरीके अत्यारे हवे जीवराम पटेलने ज्यारे आ उमेदवारी सोंपवामां आवी छे, आ बैठक पर उमेदवारी करवानी सोंपवामां आवी छे त्यारे जीवराम पटेल भाजप तरफथी उमेदवारी करी रह्या छे। अत्यारे हुं जीवरामभाई ઘરે છું અને થોડીક મિનિટોમાં જ તેઓ અહીંયાથી નીકળવાની તૈયારી કરી રહ્યા છે। જીવરામભાઈ સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। જીવા કાકા, જે અત્યારની સ્થિતિ છે, ગઈકાલનો દિવસ તો પૂરો થઈ ગયો છે, મોડી રાત સુધી જાગ્યા પણ છો, જીત માટે કેટલા આશ્વસ્ત છો આપ? 100-100% જીત માટે 100-100% વિશ્વાસ છે। કેવી રીતે આપ દાવો વ્યક્ત કરી શકો કે આપ જ જીતશો? આ દાવો મારી નરેન્દ્રભાઈની સરકારની સોગાથા કામગીરી, ગુજરાત સરકારના વિકાસના કામો અને મારી પાસે મારા પિતાજીનો વારસો અને હું પણ લોકોની વચ્ચે લોકોના પ્રશ્નોથી માહિતગાર છું, એમની વચ્ચે 24 કલાક રહું છું। આમ તો ખરીદ જે વેચાણ સંઘ છે તેના આપ ચેરમેન પણ છો એટલે સ્વાભાવિક છે કે રાજકારણથી આપ પરિચિત જ છો, પરંતુ આવા સંજોગોમાં લોકો આપને મતદાન કેમ કરે, આપને વોટ આપીને કેમ જીતાડે? લોકો અમે બે પેઢીથી સવરાળ આવી ત્યારથી મારા પિતાશ્રીનું યોગદાન હતું અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિશ્વની અંદર, દુનિયા અંદર અને ભારત અંદર કામગીરી કર્યા છે એનાથી લોકો બહુ પ્રભાવિત છે અને ગુજરાત સરકારની કામગીરી તે લોકો સંતુષ્ટ છે। મુખ્યત્વે વિસ્તારની કઈ કઈ સમસ્યાઓ જોવા મળી રહી છે? અત્યારે વિકાસના ચાલુ પ્રશ્નોને સમસ્યા ગણી શકાય નહીં, જે સ્વાભાવિક છે અહીંયા પાણી માટેની ખેડૂતોને ટળવડવાનો વારો અનેક વખત આવતો હોય છે એટલે આવા સંજોગોમાં ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને કેવી રીતે ઉકેલશો? સ્વાભાવિક છે અત્યારે જે ખેતીમાં નુકસાન પણ થયું છે એ નુકસાની વિશે પણ આપ કેવા પ્રકારનો વિચાર કરી રહ્યા છો લોકોની સમસ્યા ઉકેલવા માટે? અત્યારે તમે પહોંચ્યા કે સુધી આચારસંહિતા કહેશો, સરકારશ્રીએ તો જે નુકસાની છે એનો સર્વે કરવાનું નક્કી પણ કરી લીધું છે, હેક્ટરે 15,000 રૂપિયા પિયત વિસ્તારમાં અને બિન પિયતમાં 6,500 રૂપિયાનું વળતર આપશે, તેને નુકસાન થયું છે સરકાર અને આ ગુજરાતની સરકાર દુષ્કાળ હોય, પૂર હોય કે રોગચાળો હોય, કોઈ પણ વખતે લોકોની વચ્ચે લોકોની રહીને લોકો માટે કામ કરતી સરકાર છે, લોકો એનાથી પ્રભાવિત છે। જીવરામભાઈ પટેલ તો આશ્વસ્ત છે કે લોકો તેમને વોટ આપશે અને તેમની જીત પણ થશે, પરંતુ જે સ્થિતિ છે મતદારોની કેવા પ્રકારનો મૂડ છે તે જોવાનું રહેશે। હજી તો મતદાન શરૂ નથી થયું, ગણતરીની મિનિટો બાદ મતદાન પ્રક્રિયા શરૂ થવાની છે એટલે લગભગ 2,09,000 જેટલા મતદારો છે કે જેઓ મતદાન કરવાના છે એટલે આ તમામ સંજોગો દરમિયાન, સમગ્ર દિવસ દરમિયાન કેવા પ્રકારનો લોકોનો મૂડ જોવા મળે છે તે એક જોવાનો વિષય રહેશે। કેમ કે કાંટાની ટક્કર ચોક્કસથી આ બેઠક ઉપર કહેવામાં આવી રહી છે, પરબત પટેલ કે જેઓ લોકસભા ની ચૂંટણી જીતતા તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે અને આ બેઠક ખાલી પડી હતી એટલે અહીં પેટા વિધાનસભા ચૂંટણીનું આયોજન કરાયું છે એટલે મતદાન કેવા પ્રકારનું થાય છે તેની પર નજર સૌ કોઈની મંડાયેલી છે। રાધનપુર બેઠક અને થરાદ બેઠક હોટ ફેવરિટ બેઠક છે 6-6 બેઠક પૈકીની એટલે આ બેઠક પર સૌ કોઈની મદાર મંડાયેલી છે, પરંતુ હાલ તંત્ર પણ કામે લાગી ગયું છે, તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે પ્રકારના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ। તો થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી અને ખુદ તેના જે ઉમેદવાર છે બીજેપીના જીવરાજ પટેલ તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી અને તેઓ પણ જીત માટે આશ્વસ્ત હોવાનો દાવો કરી રહ્યા છે।
અમદાવાદની એકમાત્ર અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીંયા પણ ખરાખરીનો જંગ છે અને અત્યારે હાલમાં ત્યાં કેવા પ્રકારનો માહોલ છે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, ક્યાં ઉપસ્થિત છો આપ? વોટિંગ સેન્ટર પર છો તો ત્યાં કેવા પ્રકારનો માહોલ? જગદીશ, રાજ્યમાં 6 પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમદાવાદની પણ એકમાત્ર અમરાઈવાડી બેઠક પર હાલ આ ચૂંટણી યોજાઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી યોજાય તે પહેલાં જે પ્રક્રિયા કરવી પડતી હોય છે તે તમામ પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. આજે પોલિંગ સ્ટેશનો છે તેના ઉપર મોક પોલની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં તમામ જે ઉમેદવારો છે ઉમેદવારોના એજન્ટોને સાથે રાખીને મોક પોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં જે બેલેટ યુનિટ છે તેમજ કંટ્રોલ યુનિટ છે તેમાં તમામ ઉમેદવારોને એક એક વોટ આપીને તમામ પ્રોસેસ છે તે કરવામાં આવતી હોય છે, જેને લઈને ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ પણ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ન થાય અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બેલેટ યુનિટ છે તેને રિસેટ કરીને તેને સીલ કરવામાં આવતું હોય છે. સાથે જ વીવીપેટમાં જે પણ કાઉન્ટિંગની કાપલીઓ હોય છે તે કાપલીઓને પણ ગણવામાં આવતી હોય છે, જેથી કરીને જે ઉમેદવારો છે તેમને સંતોષ આપી શકાય કે તમામ જે મતદાન પ્રક્રિયા છે તે યોગ્ય રીતે થઈ રહી છે અને આ પ્રોસેસ એક પ્રક્રિયાનો ભાગ છે, જેને લઈને અત્યારે હાલ આ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. તમામ જે મતદાન મથકો છે તેમાં આ પ્રોસેસ હાથ ધરવામાં આવશે અને આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ હવે લગભગ 8 વાગ્યાની આસપાસ મતદાન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે અમરાઈવાડી બેઠક જે છે તેમાં ઉમેદવારો પણ હાલ લડી રહ્યા છે. જગદીશ પટેલ જે ભાજપમાંથી ઊભા રહ્યા છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ પટેલ, બંને વચ્ચે ખરાખરીનો જંગ જામી રહ્યો છે અને આજે મતદાન પ્રક્રિયા છે તે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. લગભગ 253 જેટલા કેન્દ્રો અહીં ફાળવવામાં આવ્યા છે અને 1,79,000 જેટલા ઉમેદવારો છે તે અહીં વોટિંગ કરશે અને તેમનો જે મત છે જે કિંમતી મત તે તેમને આપશે. મહત્વનું છે કે જે આ પ્રોસેસ છે તે પ્રોસેસ એક પ્રક્રિયાનો ભાગ છે અને તે હાલ કરવામાં આવી રહી છે અને આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ 8 વાગ્યાની આસપાસ તમામ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ અમદાવાદની આ બેઠકમાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેના માટેનો એક ખાસ કંટ્રોલ રૂમ પણ અમદાવાદના કેકાશાસ્ત્રી ખોખરા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી અધિકારી બેસીને તમામ પ્રક્રિયાને ફોલો કરવાના પર નજર રાખી રહ્યા છે.